રાજો ન્યૂઝ 18 ગુજરાતી ઇવનિંગ રિપોર્ટની સાથે હું છું લુબના ખાન. સૌથી પહેલા વાત કરીએ બિપોર જોય વાવાઝોડાની. તો ઉત્તર ગુજરાતમાં પણ વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે. બનાસકાંઠા પાટણમાં પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. અરવલ્લીમાં પણ ફૂંકાઈ રહ્યો છે પવન. તો પાટણ જિલ્લાના અંતરિયાળ તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. સાંતલપુર તાલુકામાં છૂટા છવાયા વરસાદી વાદળો સાથે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. તો વારાહી, લખાપુર, ઉનડી સહિતના ગામોમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ પણ ઉડી રહી છે. તો અરવલ્લીમાં પણ પવન ફૂંકાઈ રહ્યો છે. છૂટા છવાયા વાદળ વચ્ચે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. જેવી રીતે વાવાઝોડાની પહેલાની અસર આટલી ખતરનાક છે, તો જ્યારે વાવાઝોડું આવશે ત્યારે શું થશે તેની ચિંતા પણ વર્તાઈ રહી છે. અંતરિયાળ તાલુકામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. અરવલ્લીમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. છૂટા છવાયા વાદળો વચ્ચે ભારે પવન ફૂંકાવાની જે અસર છે તે પણ વર્તાઈ રહી છે. દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. વાવાઝોડાની આગાહીના પગલે વાતાવરણમાં પલટો આવ્યો છે. જિલ્લાના અંતરિયાળ તાલુકામાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. તો સાંતલપુર તાલુકાના વાતાવરણમાં પણ પલટો. છૂટા છવાયા વરસાદી વાદળો વચ્ચે ભારે પવન ફૂંકાયો છે. વારાહી, લખાપુરા, ઉનડી સહિતના ગામોમાં ભારે પવન સાથે ધૂળની ડમરી ઉડી. તો રણને અડીને આવેલા ગામોમાં પણ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. બીજી તરફ અરવલ્લીની વાત કરીએ. અરવલ્લી જિલ્લામાં પણ બિપોરજોયના કારણે વાતાવરણને અસર થઈ છે. જિલ્લાના કેટલાક વિસ્તારમાં 1 ઇંચથી પણ વધુ વરસાદ. તો મોડાસા, સરડોઈ, બામણવાડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. સરડોઈ ગામમાં ગલીઓમાં નદીઓ વહેતી થઈ છે. ભારે પવન સાથે વરસાદી માહોલ છવાયો છે. તો ભિલોડાના વાસેરા કંપા વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે. તો અરવલ્લી જિલ્લામાં પણ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. હાર્દિક જોડાયા છે ફોન લાઇન પર વધુ માહિતી આપવા માટે. હાર્દિક, અત્યારે કેવી વાવાઝોડાની અસર, વરસાદની પણ શરૂઆત? આ લોડના ચોક્કસથી જે પ્રકારે બિપરજોય જે વાવાઝોડું છે તેની અસર હવે અરવલ્લી જિલ્લામાં પણ વર્તવા માંડી છે. ખાસ કરીને ગત સાંજથી જ પવનની શરૂઆત થઈ ચૂકી હતી, પરંતુ આજે બપોર બાદ અચાનક મોડાસા ગ્રામ્ય વિસ્તારના સરડોઈ, બામણવાડ વિસ્તારમાં ભારે પવન સાથે જે શરૂઆત થઈ, ત્યારબાદ વરસાદ વરસતા સરડોઈ ગામમાં જે નદી જે ડુંગર ઉપરથી જે પાણી આવે છે તેના કારણે ગલીઓમાં જાણે કે નદી વહેતી હોય તેવો માહોલ સર્જાયો હતો. અંદાજિત 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો અને ખાસ કરીને ભિલોડા તાલુકાના વાસેરા કંપા વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. ખાસ કરીને જે ઉભા પાકો છે, ઉભા પાકો આડા પડી જવાની પણ ઘટનાઓ બની છે. એટલે કે અરવલ્લી જિલ્લામાં હવે અસર ધીમે ધીમે વર્તવા માંડી છે અને હાલ પણ જે સતત પવન ફૂંકાઈ રહ્યો છે જિલ્લામાં તેના કારણે ક્યાંક ને ક્યાંક લોકોમાં ડરનો માહોલ છે, પરંતુ તંત્ર સાબદુ થઈ અને હાલ કામગીરી કરી રહ્યું છે. જે લોકના જી બિલકુલ હાર્દિક આભાર આ સમગ્ર માહિતી બદલ. તો 1 ઇંચથી વધુ વરસાદ, તંત્ર પણ છે તે સતર્ક છે અને આવનારા સમય માટે પણ પહેલાથી સતર્ક રહેવાની સૂચના પણ આપવામાં આવી છે. મોડાસા, સરડોઈ જેવા અનેક વિસ્તારો, સરડોઈ ગામમાં ગલીઓમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. બીજી તરફ તમામ વિસ્તારની આ જ હાલત. અમરેલીની વાત કરીએ તો સાવરકુંડલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. બપોર બાદ સાવરકુંડલા, નેસડી, કાના તળાવ સહિતના તમામ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. પવન સાથે વરસાદ થયો છે. કોસ્ટલ બેલ્ટ વિસ્તાર બાદ સાવરકુંડલામાં પણ વરસાદ વરસી રહ્યો છે. તો મોરબી તાલુકાના દરિયાઈ કાંઠામાં આવેલા ગ્રામ્ય પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. નવલખી, દરિયાઈ કાંઠાના તાબા હેઠળ આવતા ગામોમાં વરસાદ અને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. તો આમરણ, બોડકી, ઝીંઝુડા, ઉટબેટ, સામ, ડાયમંડ નગર સહિતના ગામોમાં ભારે પવન સાથે વરસાદ. મોરબી એસપી રાહુલ ત્રિપાઠી, મોરબી તાલુકા પોલીસ, એલસીબી, એસઓજી સહિતની ટીમો દરિયાઈ કાંઠા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવા માટે પહોંચ્યા છે. તો ઉટબેટ, સામપર અને ઝીંઝુડા એ નવલખી દરિયાઈ સીમાનો બીજો છેડો માનવામાં આવે છે. ત્યારે તંત્ર પણ સતર્ક થયું છે. દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં હાલ વરસાદી માહોલની વચ્ચે તંત્ર તમામ તૈયારીઓ કરી રહ્યું છે. તો મોરબીમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.
માત્ર કચ્છ નહીં 25 જિલ્લાને સાવધાન રહેવાની સૂચના. 25 જિલ્લામાં વાવાઝોડાથી થશે ધોધમાર વરસાદ, 10-10 ઇંચ વરસાદ ખાબકે એવી પણ સંભાવના છે. 14 થી લઈને 17 જૂન સુધીમાં થઈ શકે છે જળબંબાકાર. 5 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. વાવાઝોડાની અસર ગુજરાત પર ભારે પવનથી લઈને અલગ અલગ પ્રમાણે જોવા મળી રહી છે, ત્યારે સૌથી વધારે મહત્વની વાત વરસાદમાં કેટલો જોવા મળશે બદલાવ. આપને જણાવી દઈએ કે જે ક્યાં કેટલા વરસાદની સંભાવના છે. 14 જૂને રેડ એલર્ટ છે. 8 ઇંચથી વધુ વરસાદ એક દિવસમાં ખાલી ખાબકી શકે છે. 8 ઇંચથી વધુ વરસાદ કચ્છ અને દ્વારકામાં 14 જૂને એક જ દિવસમાં 8 ઇંચથી વધુ વરસાદ ખાબકી શકે છે. ત્યારબાદ ઓરેન્જ એલર્ટ કે જ્યાં 4 થી 8 ઇંચ વરસાદ ખાબકી શકે છે. કચ્છ અને દ્વારકાને અડીને આવેલા જિલ્લાઓ મોરબી, જામનગર અને પોરબંદર કે જ્યાં આગળ 14મી તારીખે એક જ દિવસમાં 4 થી 8 ઇંચ વરસાદ ખાબકી શકે છે. ત્યારબાદ વાત કરીએ 2.5 થી 4 ઇંચ વરસાદ ક્યાં ખાબકી શકે છે, તો રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, સૌરાષ્ટ્રના દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો અને ત્યારબાદ ભરૂચ અને સુરત દક્ષિણ ગુજરાતના વિસ્તારો કે જ્યાં આગળ 2.5 થી 4 ઇંચ વરસાદ 14મી તારીખે એક જ દિવસમાં ખાબકી શકે છે. તારીખ બદલીએ, વાત કરીએ 15મી જૂન કે જે ડી ડે માનવામાં આવી રહ્યો છે જ્યારે વાવાઝોડું ટકરાશે. 15મી જૂને એક જિલ્લાનો વધારો થઈ ગયો છે રેડ ઝોનની અંદર. 8 ઇંચથી વધુ વરસાદ કચ્છ અને દ્વારકામાં 14મી તારીખે હતું. 15મી તારીખે જામનગરનો પણ સમાવેશ થઈ ગયો છે કે જ્યાં આગળ 8 ઇંચથી વધુ વરસાદ પડશે. હવે વાત કરીએ ઓરેન્જ એલર્ટ ક્યાં, કે જ્યાં મોરબી, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદર 4 જિલ્લાઓનો સમાવેશ 15મી તારીખે જ્યાં 4 થી 8 ઇંચ વરસાદ પડી શકે છે. જામનગર, દ્વારકા અને કચ્છ જેમાં 8 ઇંચથી પણ વધુ વરસાદ જોવા મળી શકે છે. તો મોટા ભાગના ગુજરાતમાં વરસાદની અસર જે યલો પીળો ભાગ જોઈ રહ્યા છો ત્યાં આગળ 2.5 થી 4 ઇંચ વરસાદ જે છે તે ખાબકી શકે છે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના પણ જિલ્લાઓનો સમાવેશ થઈ ગયો છે કે જ્યાં 15મી જૂને વરસાદ જોવા મળી શકે છે. 33માંથી મોટાભાગના તમામ જિલ્લાઓ વરસાદની ચપેટમાં આવી શકે છે 15મી જૂને. વાત કરીએ 16મી જૂનની કે જ્યાં આગળ વરસાદની સંભાવના જે છે તે જે વાવાઝોડું જતું રહે છે ત્યારબાદ કેવી છે, તો રેડ ઝોનની અંદર કચ્છ 14, 15, 16માં યથાવત છે 8 ઇંચથી વધુ વરસાદ. ત્યારબાદ પાટણ અને બનાસકાંઠા, કારણ કે વાવાઝોડું ઉત્તર ગુજરાત તરફથી જવાનું છે તેવું માનવામાં આવી રહ્યું છે હાલના રૂટ પ્રમાણે, તો અહીંયા 8 ઇંચથી વધુ વરસાદ એક દિવસમાં 16મી જૂને ખાબકી શકે છે. 10-12 ઇંચ વરસાદ હોઈ શકે છે. ત્યારબાદ ઓરેન્જ જે પટ્ટા છે તે મોરબી, મહેસાણા અને સાબરકાંઠા કે જે જિલ્લાઓ જે છે જેમાં ઓરેન્જ એલર્ટ છે અને 4 થી 8 ઇંચ વરસાદ ખાબકી શકે છે. યલો એલર્ટ વાળા વિસ્તારો છે જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર, અરવલ્લી કે જે તમામ વિસ્તારો છે યલો એલર્ટ 2.5 થી 4 ઇંચ. ફરી એક વખત 15-16 તારીખે પણ એવું જોવા મળશે કે મોટાભાગના ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ થશે. પિક્ચર અહીંયા પૂરું નથી થતું. વાવાઝોડું વીતી ગયા બાદ 17મીએ પણ અસર જોવા મળી શકે છે. 16 જૂન બાદ વાત કરીએ 17મી જૂનની કે જે વાવાઝોડા વીતી ગયાના 2 દિવસ પછી પણ અસર યથાવત છે. એક રાહતની વાત એ હશે કે જે રેડ ઝોન છે તેમાં ચોક્કસથી ઘટાડો થઈ ગયો છે. 17મી જૂને રેડ એલર્ટ જે છે 8 ઇંચથી વધુ વરસાદ વાળો તેવો એક પણ વિસ્તાર નથી. સૌથી વધારે રાહતની વાત એ છે, પરંતુ વાવાઝોડું પસાર થતું હશે, પૂંછડી જે વાવાઝોડાની હશે તે ટકરાઈને જતી હશે બનાસકાંઠા અને સાબરકાંઠાને, જેના કારણે ઓરેન્જ એલર્ટ જે છે તે ત્યાં આગળ છે 4 થી 8 ઇંચ વરસાદને લઈને. યલો એલર્ટ ખૂબ જ સીમિત થઈ ચૂકી છે. યલો એલર્ટ પણ મહેસાણા, ગાંધીનગર અને અરવલ્લી પૂરતી છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને અડીને આવેલા વિસ્તારો પૂરતી છે. 17મી જૂને ફક્ત 5 વિસ્તારો એવા છે કે જ્યાં આગળ વરસાદ જોવા મળી શકે છે, પરંતુ 14મી તારીખથી લઈને 17મી તારીખ સુધીમાં રાજ્યના અનેક એવા વિસ્તારો, અનેક એવા જિલ્લાઓ કે જ્યાં આગળ એક એક દિવસમાં 8 ઇંચથી વધુ વરસાદ જોવા મળી શકે છે. દીવનો દરિયો બન્યો છે તોફાની. દીવના તમામ બીચ બંધ કરવામાં આવ્યા છે. ગંગેશ્વર મહાદેવ તરફ જવાનો રસ્તો પણ બંધ કરાયો છે. દીવના દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે. મહત્વનું છે કે તોફાન પહેલા અત્યારે જે પરિસ્થિતિ જોવા મળી રહી છે જેના કારણે ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે, સાથે દીવના જેટલા પણ બીચ છે તે બીચ પણ બંધ કરવામાં આવ્યા છે. તકેદારીના ભાગરૂપે પહેલાથી જ તેને બંધ કરવામાં આવ્યા છે.
तो दीवनो दरियो तोफानी बन्यो छे। दीवना तमाम बीच बंद करवामां आव्या। तंत्र सतर्क छे। अंकित जोड़ाया छे लाइव वधु माहिती आपवा माटे। अंकित अत्यारे केवी परिस्थिति अत्यारे जोवा मळी रही छे दीवना दरियानी जो वात करवामां आवे दीवना बीच पण जे तमाम छे बंद कराया छे। चोक्कस सौ प्रथम तो आपने हूँ मारी पाछळना जे दृश्यो छे ते बतावानो प्रयत्न करीश। आपणा दर्शकों सुधी आपणा एक्सक्लूसिव दृश्यो छे ते पहोंचाड़ी रह्या छीए के कई परिस्थिति हाल दीवना दरियानी छे। दीवना दरियानी अंदर जोई शकाय छे के मोजा छे ते खूब ज ऊंचा उछळी रह्या छे। सातोसाथ दीवना दरियो जाणे के तोफानी बनी चूक्यो होय ते प्रकारना हाल दृश्यो सामे आव्या छे। दीव पोलिस द्वारा पण चुस्त पोलिस बंदोबस्त छे ते गोठवी देवामां आव्यो छे। घोघला बीच होय के पछी कही शकाय के जे नागवा बीच छे तेमज कही शकाय के जलंधर बीच अने गोमती माता बीच छे आ तमाम जे बीच छे त्यां हाल अत्यारे लोकोनी अवरजवर पण पाबंदी लगावी देवामां आवी छे। सातोसाथ लोको कही शकाय के गंगेश्वर महादेवनी अंदर खूब ज आस्था धरावता होय छे। दीव खाते आवनार तमाम लोको छे ते गंगेश्वर महादेवना अचूक दर्शन करे छे। त्यारे हाल गंगेश्वर महादेव तरफ जे रस्तो जाय छे त्यां पण हाल अत्यारे पोलीस बंदोबस्त गोठवी देवामां आव्यो छे। कोई पण व्यक्तिने हाल त्यां अवरजवर करवा ऊपर पण प्रतिबंध छे ते लगावामां आव्यो छे। लोकोनी सुखाकारी माटे तेमज लोकोनी सुरक्षा माटे कही शकाय के तंत्र द्वारा आ पगलू छे ते लेवामां आव्यु छे अने तेना ज कारणे दीवनी अंदर हाल अत्यारे प्रवासीओ खूब ज ओछी संख्यानी अंदर आवी रह्या होय तेवी वात पण अत्यारे हाल अत्यारे सामे आवी रही छे। बिल्कुल अंकित, जे प्रकारनी परिस्थिति अत्यारे दृश्योमां अमे जोई रह्या छे, दरियो खूब ज तोफानी बन्यो छे ने आगामी जे बे दिवस हशे ते बे दिवस वधु सावचेती राखवी पड़शे। तंत्र केटलुं सतर्क छे? थोड़ा घणा जे प्रवासीओ आवी रह्या छे तेमने लईने सुरक्षाना भागरूपे शुं करवामां आवी रह्युं छे? तो महत्वनुं छे कि गंगेश्वर महादेव तरफ जवानो जे रस्तो छे ते बंद करवामां आव्यो। दीवना दरियामां ऊंचा ऊंचा मोजा उछळी रह्या छे। तंत्र अत्यारथी सतर्क छे। प्रवासीओने आसपास जवानी पण कही शकाय कि न जई शके ते प्रकारनी सूचना आपवानी साथे बंदोबस्त पण छे। अंकित, अत्यारे दीवना तमाम बीच तो बंद छे परंतु आवनारा जे बे दिवस हशे ते वधु भयावह हशे। तंत्र शुं तकेदारी करी रह्युं छे जेथी बे दिवस कोई पण जे एकल दुक्कल जे प्रवासी छे ते पण न जई शके? चोक्कस लुबना, खास करीने वात करवामां आवे तो हाल दीवना तमाम बीच ઉપર પર્યટકોને તેમજ જે સ્થાનિક લોકો છે તેમની પણ અવરજવર ઉપર પાબંદી છે તે લગાવી દેવામાં આવી છે। સાથોસાથ મેં જેમ આપને કહ્યું તેમ કે ગંગેશ્વર મહાદેવ તરફ પણ જે રસ્તો છે ત્યાં પણ હાલ અત્યારે ખૂબ જ મોટા મોજા છે, ઊંચા તે ઉછળી રહ્યા છે અને તેના જ કારણે લોકોને ત્યાં અવરજવર ઉપર પણ પાબંદી છે તે લગાવી દેવામાં આવી છે। આ દ્રશ્યો એક્સક્લુઝિવ દેખાડી શકીએ છીએ આપણે આપણા દર્શકોને કે દીવની અંદર કઈ રીતે દીવના દરિયાની અંદર કયા પ્રકારનો કરંટ છે તે જોવા મળી રહ્યો છે અને તેના જ કારણે દરિયાનું પાણી છે તે હાલ અત્યારે રોડ ઉપર આવી રહ્યું છે। એ પ્રકારના મોજા છે તે હાલ ખાસ કરીને દીવની અંદર છે તે જોવા મળી રહ્યા છે। જે પ્રમાણે પર્યટકોની અહીં આવન જાવન પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યું છે તેના કારણે પર્યટકો પણ અહીં ઓછા આવી રહ્યા હોવાનું હાલ અત્યારે અમારી પાસે જે સૂત્રો છે તે જણાવી રહ્યા છે કે દીવની અંદર હાલ અત્યારે પર્યટકો પણ ખૂબ ઓછા આવી રહ્યા છે કારણ કે ચોમાસાના કારણે જે બીચ હોય છે ત્યાં બીચ ઉપર નાહવા ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવતો હોય છે। ઉપરથી જે પ્રમાણે સાયકલનનો ખતરો છે અને તેના કારણે બીચ ઉપર કોઈ પણ પ્રવાસીઓને હાલ અત્યારે જવા દેવામાં નથી આવતા તેના કારણે પણ હાલ અત્યારે દીવની અંદર જે પ્રવાસીઓની જે આવક થતી હોય છે તે આવકની અંદર પણ હાલ અત્યારે લુબના ઘટાડો છે તે નોંધાઈ રહ્યો છે અને ફરી એક વખત હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે આ દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરે કે કઈ રીતે દીવનો દરિયો છે તે હાલ તોફાની બન્યો છે અને દીવના દરિયાનું જે પાણી છે તે મોજા વાટે હાલ જોઈ શકાય છે કે કઈ રીતે રોડ ઉપર આવી પહોંચ્યું છે। તો બીજી તરફ ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે દીવ પ્રશાસન દ્વારા લગાવવામાં આવ્યો છે કે જેથી કરીને કોઈ પણ જાતની અનિચ્છનીય ઘટના છે તે ન બને તે માટે પણ દીવ પ્રશાસન દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે લુબના। જી બિલકુલ અંકિત, આભાર સમગ્ર માહિતી બદલ। એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો। એક તરફ દીવનો જે દરિયો છે તે તોફાની બન્યો, બીજી તરફ કંડલાના પણ દ્રશ્યો સામે આવ્યા હતા। દીવનો દરિયો તોફાની બનતા તમામ બીચ છે તેને બંધ કરી દેવામાં આવ્યા છે। બિપોરજોય વાવાઝોડાનો ખતરો સતત વધી રહ્યો છે અને તમામની વચ્ચે પોરબંદરના દરિયા કિનારાને પણ દરિયો તોફાની જોવા મળ્યો છે એવા દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતીના સંવાદદાતા વિભુ પટેલે સમગ્ર રિપોર્ટ દર્શાવ્યો।
तो મહત્વનું છે કે લોકોને દરિયા નજીક ન જવાની સૂચના પણ આપવામાં આવી રહી છે. પોરબંદરનો જે દરિયો છે કંડલા પોર્ટ પર ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, જે તમામ પ્રવાસીઓ છે તેમને દૂર રહેવાની સૂચના. તો કંડલામાં પણ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ચેરનું વાવાઝોડું છે નજીક આવશે અને તેવી જ રીતના અસર છે તે દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી રહી છે. આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે સીધા આ પોરબંદર ચોપાટીના છે કે જ્યાં અત્યારે મોજા છે ઊંચા ઉછળી રહ્યા છે, પાણી છે તે વોકલેશ સુધી આવી રહ્યું છે અને તંત્ર દ્વારા તૈયારી કરી લેવામાં આવી છે. ખાસ કરી પોરબંદર જિલ્લાની વાત કરીએ તો અત્યારે પોરબંદરની જે તમામ ટ્રેનો હતી આવતી જતી હતી દિવસ દરમિયાન તે પણ રદ કરી દેવામાં આવી છે અને આ સ્થિતિ અને ખાસ કરીને એસટી બસની એટલે કે આખો ડેપોનું સમગ્ર ઓપરેશન છે પણ બંધ કરી દેવામાં આવ્યું છે. 16 તારીખ સુધી ઓપરેશન છે તે બંધ રહેશે. 13, 14 અને 15 સુધી 16 પણ પરિસ્થિતિનો તાગ મેળવ્યા બાદ શરૂ કરે તેવું લાગી રહ્યું છે. પરંતુ 3 દિવસ માટે સૂચના આપી દીધી છે કે જો પણ કોઈ લોકો બહાર નીકળતા હોય તો ધ્યાન રાખે. પરંતુ આ સ્થિતિ આપને જોવા માંગીશ કે અત્યારે હું કેમેરામેનને કહીશ કે આ દ્રશ્યો બતાવે કે ઉપર અત્યારે જોઈ શકો છો પૂંચા મોજા ઉછળી રહ્યા છે અને કાળા ડિબાંગ વાદળો થઈ રહ્યા છે. સાથે તેજ ગતિએ પવન છે તે ફૂંકાઈ રહ્યો છે. છેલ્લા 2 થી 3 દિવસથી આ પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે. પરંતુ જેમ જેમ નજીક આવશે એટલે કે ગુજરાતના દરિયા કિનારા તરફ આવી રહ્યું છે વાવાઝોડું અને તેની અસર છે તે વધારે પ્રમાણમાં જોવા મળશે. પોરબંદરના વિસ્તારમાંથી નીચાણવાળા જે વિસ્તારો છે તેમાંથી 500 જેટલા લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. ખાસ કરીને કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશે પણ મુલાકાત લીધી છે અને અત્યારે તેઓએ પણ સમીક્ષા કરી છે પોરબંદર જિલ્લાની. ખાસ કરીને સગર્ભા બહેનો છે તેનું પણ ધ્યાન રાખવામાં આવે, કારણ કે ડિલિવરી વખતે ખૂબ મુશ્કેલી થતી હોય છે જવા આવવા માટે. અને કેન્દ્રીય મંત્રી અમિત શાહે પણ સૂચનાઓ આપવામાં આવી છે કે ગુજરાતમાં જ્યારે વાવાઝોડું આવે તે પહેલાં તંત્ર સજ્જ રહે, જે કામગીરી છે તે કરવી નાખવામાં આવે અને જ્યારે વાવાઝોડું પૂર્ણ થઈ જાય બાદ પછી બી જે કામગીરી કરવાની હોય તેના માટે તાત્કાલિક ધોરણે કામગીરી થાય તે માટેની સૂચનાઓ આપી છે. તંત્રને તૈયાર રહેવા માટે પણ સૂચનાઓ આપી દીધી છે. ખાસ કરીને મેડિકલ ક્ષેત્રે અને પાણી, ખાસ કરીને વીજ પોલ જ્યારે ધરાશાયી થઈ જતા હોય છે ત્યારે વીજળી ગુલ થઈ જાય અને તેના કારણે પાણીની વ્યવસ્થા થતી નથી અને લોકોને મુશ્કેલી પડે, એટલે આ લોકોને મુશ્કેલી ના પડે તાત્કાલિક ધોરણે તમામ પ્રકારની કામગીરી કરવામાં આવે તે માટેની સૂચનાઓ આપવામાં આવી છે. અત્યારે પણ આપ જોઈ શકો છો આ સીધા દ્રશ્યો છે કે જ્યાં અત્યારે તેજ ગતિએ મોજા ઉછળી રહ્યા છે, ઊંચી ઊંચી લહેરો આવી રહી છે અને પવન પણ ફૂંકાઈ રહ્યો છે. એટલે કે હવે જેમ જેમ હજુ પોરબંદર માટે 24 કલાક છે તે સંકટના છે, કારણ કે આવતીકાલ બપોર સુધીમાં આખું પિક્ચર છે તે ક્લિયર થઈ જશે. પોરબંદર બાજુમાંથી જ્યારે નીકળી જશે વાવાઝોડું અને ત્યારબાદ પણ ભારે વરસાદની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. તો બપોર જોઈ વાવાઝોડાને લઈને જિલ્લા કલેક્ટર વિવિધ અધિકારીઓ સાથે રાજકોટ પહોંચી લોકોને સલામત સ્થળે પહોંચાડવાની કામગીરી શરૂ કરી છે. અતિ પ્રચંડ વાવાઝોડાથી અસરગ્રસ્ત થઈ શકે તેવા વિસ્તારોમાંથી 4,000 લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. બપોર સુધીમાં 450થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. રાજકોટ જિલ્લામાં અત્યારે પૂરજોશમાં સ્થળાંતરની કામગીરી ચાલુ છે અને સાંજ સુધી અમે 4,000થી વધુ લોકોને સ્થળાંતરિત કરવાના છીએ. આપણે ત્યાં આખા જિલ્લામાં 236 જેટલા આશ્રય કેન્દ્રો ચાલુ કરવામાં આવ્યા છે. એ સિવાય સ્કૂલોની તમામ નિશાળ પણ આપણે ખુલ્લી મૂકવામાં આવી છે. ત્યાં જમવાનું પાણી, પીવાનું પાણી, મેડિકલ કિટ સાથેની તમામ સુવિધા ઉપલબ્ધ છે. તો 4,000થી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. આ એ વિસ્તાર છે કે જ્યાં તમામ લોકોને સલામત સ્થળે ખસેડવા જરૂરી. વાવાઝોડાને લઈને સીએમની અપીલ, લોકોને સતર્ક રહેવા માટે અપીલ કરવામાં આવી છે. ઘરમાં જ સલામત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. જૂના મકાનો નીચે આશ્રય લેવાનું ટાળીએ તેવું પણ કહેવામાં આવ્યું. ગુજરાતના મારા વહાલા નાગરિક ભાઈઓ બહેનો, વડીલો, માતાઓ, સૌને મારા નમસ્કાર. આપણે જાણીએ છીએ કે રાજ્યના દરિયાકાંઠા વિસ્તારના જિલ્લાઓમાં બિપરજોય વાવાઝોડાનો સંભવિત ખતરો તોળાઈ રહ્યો છે. રાજ્ય સરકારે આ કુદરતી આપદાને પહોંચી વળવા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં પૂરતી સજ્જતા સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટની વ્યવસ્થાઓ ગોઠવી દીધી છે. ઝીરો કેઝ્યુઆલિટીના એપ્રોચ સાથે રાજ્ય સરકારે આગોતરા બચાવ, રાહત,
पुनः व्यवस्थापनना आयोजन सुनिश्चित करी लीधा छे। राज्य सरकार अने जिला वहीवटी तंत्र द्वारा वखतो वखत अपाती सूचनाओ निर्देशिकानु आपणे पालन करिए। खास करीने भारे वरसाद अने तीव्र पवननी आगाहीने पगले बने त्यां सुधीने घरमां ज सलामत रहिए अने बहार निकळवानुं टाळीए। वृक्ष नीचे थांभलाओ पासे के जूना जर्जरित मकानोमां आश्रय लेवानुं टाळीए। वीजळीना तार के वीज उपकरणोने अड़िए नहीं अने वीज थांभलाथी दूर रहिए। जरूरियातना समये स्थळांतर माटे तंत्रनो सहयोग करो अने सूचनाओनुं पालन करो तथा आपनी अने आपना परिवारनी सुरक्षा सुनिश्चित करो। आप सौने मारी नम्र अपील छे के सलामती सावचेती अने अगमचेती। तो बपोर जो वावाझोड़ा ने लईने जिला कलेक्टर विविध अधिकारियों साथे राजकोट पहुंची लोगों ने सलामत स्थले पहुंचाड़वानी कामगिरी शुरू करी। अति प्रचंड वावाझोड़ा थी असरग्रस्त थई शके तेवा विस्तारों में 4000 लोगों ने स्थलांतरित करवामां आव्या छे। बपोर सुधी में 450 से वधु लोगों ने सलामत स्थले खसेड़वामां आव्या। बिपोरजोए वावाझोड़ा की असर हाल तमाम कांठा विस्तार में जोवा मळी रही छे। तेवामां जामनगर दरियाकांठे भयजनक 10 नंबर नू सिग्नल लगाववामां आव्युं छे। तेम छतां केटलाक लोको दरियामां माछीमारी करता जोवा मळ्या। एसडीआरएफना जवानो अने सुरक्षा एजन्सीनी सतर्कता वच्चे पण केटलाक लोको बेफिकर थईने दरियानी आसपास फरता जोवा मळ्या हता। બિપરજોય વાવાઝોડાની અસર છે તે ગુજરાતમાં વર્તાઈ શકે છે અને જે પ્રકારે દરિયામાં તોફાન છે તે વધી રહ્યું છે ત્યારે જામનગરના દરિયા કિનારે સતર્કતા વધારી દેવાઈ છે। જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો હાલ નવા બંદર ખાતે ન્યૂઝ 18 પહોંચ્યું છે અને અહીં જે પ્રકારે ભયસૂચક સિગ્નલ છે તે પણ 10 નંબરના લગાડી દેવામાં આવે છે। ખાસ કરીને અહીં વાત કરવામાં આવે જે દરિયાની અંદર કોઈ પણ લોકોને જવા દેવાની સખત મનાઈ કરી દેવામાં આવી છે। બીજી તરફ એસડીઆરએફની ટીમો છે તેમના દ્વારા પણ સતત પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે। જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 જ્યારે અહીં પહોંચ્યું છે ત્યારે દરિયાની અંદર જે પ્રકારે હાલ માછીમારો છે તે કેટલાક માછીમારો અંદર જોવા મળી રહ્યા છે। ખૂબ સતર્કતાની જ્યારે વાત હોય ત્યારે આ પ્રકારના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તેને લઈને અનેક મુશ્કેલીઓ વધારી શકે છે, કારણ કે દરિયામાં માછીમારી કરવાની સદંતર મનાય છે તેવા સમયે જામનગરના દરિયા કિનારે આ પ્રકારે લોકો છે તે જોવા મળી રહ્યા છે। બીજી તરફ જે એસડીઆરએફના જવાનો છે આ જવાનો દ્વારા પણ તેવા લોકોને મછવારાઓ છે તે મછવારાઓને પરત બોલાવી લેવામાં આવી રહ્યા છે અને તકેદારીને તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। તો અમરેલીના જાફરાબાદના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે। ભારે પવન સાથે વાવાઝોડાની અસર શરૂ થતા તંત્ર એલર્ટ થયું છે। બંદર પર ફાયર વિભાગને પણ તૈનાત કરવામાં આવ્યું છે। લોકોને બંદર નજીક લાવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યું છે। તો જાફરાબાદના દરિયામાં કરંટ જોવા મળ્યું છે, જેના પગલે તંત્ર સતર્ક થયું છે। ફાયર વિભાગની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ છે। ભારે પવન સાથે વાવાઝોડાની અસર અત્યારથી જ વર્તાઈ રહી છે, જેના કારણે બંદર પર ફાયર વિભાગને તૈનાત કરવામાં આવ્યા। તો વડોદરામાં બેંક ઓફ બરોડા દ્વારા રોજગાર મેળો યોજાયો, જેમાં 145 યુવક યુવતીઓને નિમણૂક પત્ર આપવામાં આવ્યા। ગાંધીનગર ગૃહમાં બેંક ઓફ બરોડા દ્વારા 6ઠો રોજગાર મેળો યોજાયો હતો। આ રોજગાર મેળામાં 2 દિવ્યાંગ લોકોને પણ રોજગારી પત્ર આપવામાં આવ્યા છે। નોકરી મેળવવા બદલ તેમણે ખુશી સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર પણ વ્યક્ત કર્યો। રોજગાર મેળામાં વડોદરા સાંસદ રંજનબેન ભટ્ટ પણ ઉપસ્થિત રહ્યા હતા। मोदी गवर्नमेंट है, बहुत अच्छे हैं, उन्हें दिलाया जॉब मिला, इस स्थिति में होते हुए भी जो है सो हमको जॉब मिली। मैं उम्मीद करता हूं कि जैसे हमारे प्रधानमंत्री जी के आदर्श हैं उन्हीं आदर्शों पर हम इस सरकारी व्यवस्था से जुड़े रहेंगे और इस देश को और जो जो आपके संस्थान हैं उस संस्थान को पूरी ट्रांसपेरेंसी के साथ पूरी ईमानदारी के साथ आगे बढ़ाते रहेंगे। 6 लोगों ने वडोदरा में आज 147 लोगों ने नियुक्ति पत्र આપ્યું છે, તમામને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। તો બુલેટિનમાં હાલ બસ આટલું જ, આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।